105 પેજ નંબર સુધી ભણ્યા હતા. આજે આપણે ભણશું 106 પેજ માં. એમાં જો શું છે તો કે પેયો પેરિયો રમી. એમાં આપણે શું રમવાનું છે કે આપણે શેરીમાં જે વેચવા આવતા હોય એટલે એને શું કહેવાય તો કે પેરિયો. તો કે શું રમીએ? પેરિયો પેરિયો રમીએ. તો એમાં જો પેરિયો વેચવા આવતો હોય એ શું વેચવા આવતો હોય અને શું બોલતો હોય એના આપણને ઉદાહરણ આપ્યા છે. તો જો એમાં રમકડા વાળાનું છે તો રમકડા વાળો વેચવા આવે શેરીમાં તો શું બોલે? રમકડા લ્યો રમકડા લ્યો. એ રમકડા વાલે રમકડા રમકડા આવી ગયા ભાઈ રમકડા આવી ગયા. રમકડા વેચવા આવે આપણે રમકડા લેવા હોય અને આપણે શેરીમાં રમકડા વાળો વેચવા આવે તો એ શું બોલતો? રમકડા લઈ લ્યો ભાઈ રમકડા. પછી બધા અલગ અલગ રીતે બોલતા હોય ને. પછી જો લોખંડ નો ભંગાર વાળો કે બસ્તી વાળો કે એવો આવે તો એ શું બોલતો હોય? જૂનો સામાન લોખંડ નો ભંગાર. બસ્તી પેપર લોખંડ નો ભંગાર ડબ્બા બાટલી બસ્તી ભંગાર. બધાની બોલવાની સ્ટાઇલ અલગ અલગ હોય. પછી ઇડલી સંભાર વાળો આવે તો એ શું બોલે? લઈ લો ઇડલી સંભાર. ઇડલી વાલે ઇડલી વાલે. મદ્રાસી ઇડલી મદ્રાસી ઇડલી. પછી કાચિયો એટલે કે શાક બકાલું વેચવા આવે તો એ શું બોલે? તો કે બકાલું લઈ લો બકાલું. ડુંગળી બટેકા કોબી ધાણા મરચા ને આદું. પછી શાકભાજી આવી શાકભાજી. એના પછી ચાદર કે રસા એ વેચવા વાળો આવ્યો હોય તો એ શું બોલે? તો કે ચાદર લઈ લો ચાદર લઈ લો. 150 ની 2 કિંમત કઈ બોલે ને. પછી શું છે? તો કે ખોડિયા ચોસ ચોરસા ચાદર એ તકિયા કવર ને ચોરસા. પછી ચાદર નેપકિન ને ટુવાલ. એના પછી તો કે આઈસ્ક્રીમ કેન્ડી વાળો કે ગુલ્ફી વાળો નીકળો તો એ શું બોલે? ખાવ ઠંડી મીઠી કેન્ડી. આઈસ્ક્રીમ કેન્ડી આઈ આઈસ્ક્રીમ. પછી આઝાદ ગુલ્ફી આઈ આઝાદ ગુલ્ફી. પછી જો બામ વાળો કે એની દવા વાળો નીકળો હોય તો એ શું બોલે? 20 રૂપિયામાં બામ લો. ઘૂંટણ માંથી કમર દુખે તો બામ લગાવો. પછી એ સસ્તામાં સસ્તો ને સારામાં સારો બામ લઈ લો બામ. જૂનું દરદ મટાડે દુખાવો મટાડે લઈ લો બામ લઈ લો બામ. આવી રીતે અલગ અલગ શેરીમાં વેચવાળા એટલે કે ફેરી નીકળતા હોય એ જીજી વેચતા હોય એ પ્રમાણે અલગ અલગ એના વસ્તુ ને બોલતા હોય. આપણે જો આપણે કઈ પણ વેપાર ધંધો કરવા ગયા હોય તો આપણે શું બોલી એ આપણે જાતે બોલવાનું છે અને આપણા મમ્મી અથવા પપ્પાને સંભળાવવાનું છે. પછી જો વાંચનું પેજ એમાં છે વાંચો તો આપણે વાંચવાનું છે. શું છે એમાં? વાર્તા આપી છે. એમાં એક છોકરી છે એના મમ્મી સાથે ફ્રૂટ વાળાની દુકાને જાય છે. કોની દુકાને? તો કે ફ્રૂટ ની દુકાને. તો જો આપણે વાર્તા સમજીએ. ઈનાને ફ્રૂટ બહુ ભાવે. વાર્તાનું નામ છે ઈનાને ફ્રૂટ બહુ ભાવે. તો જો સમજીએ. ઈના મમ્મી સાથે ફળો લેવા બજારમાં ગઈ. એક છોકરી હતી એના મમ્મી સાથે બજારમાં શું લેવા ગઈ? તો કે ફળો લેવા બજારમાં ગઈ. છોકરીનું નામ શું હતું? તો કે ઈના. પછી આગળ દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફાસ્ટ ફૂડ વાલા. દુકાન પર બોર્ડ હતું એમાં શું લખ્યું હતું? તો કે ફાસ્ટ ફ્રૂટ વાલા. એટલે કે દુકાનમાં જે ફ્રૂટ વેચતા હતા એ ભાઈનું નામ શું હતું? તો કે ફાસ્ટ ફ્રૂટ વાલા. ભાઈનું નામ ફારુખભાઈ. પછી ઈના બોલે છે અને ફારુખ દાદા વાત કરે છે. તો ઈના શું બોલે છે? કે ઓહો કેટલા બધા ફળ. આપણે ફ્રૂટ લેવા દુકાને જાય તો ત્યાં તો અલગ અલગ જાતના બધા ફ્રૂટ હોય. એટલે ઈનાને જોઈને એમ કહ્યું કે ઓહો આ કેટલા બધા જાતના ફળો છે. કાલ તેને શું કહે છે? તમારે શું લેવું છે બેટા? તારે શું લેવું છે બેટા? દુકાનવાળા ભાઈ ઈનાને પૂછે છે કે તારે કયું ફ્રૂટ લેવું છે બેટા? પછી ઈના બધું જ ફ્રૂટ સલાડ બનાવવો છે. ઈના શું કહે છે? કે બધું જ ફ્રૂટ લેવું છે. મારે શું બનાવવું છે? તો કે ફ્રૂટ સલાડ બનાવવું. ફ્રૂટ સલાડમાં તો બધા જાતના ફ્રૂટ જોઈએ જ. એટલે એ કહે છે કે મારે બધું જ ફ્રૂટ જોઈએ છે. ફ્રૂટ સલાડ બનાવવું છે. પછી ફારૂક ચાચા શું કહે છે? અચ્છા તો આ કેળા ચીકુ દાડમ દરાક અને સફરજન લઈ જા. એટલે ફારૂક ચાચા શું કહે છે? કે કેળા ચીકુ દરાક દાડમ અને સફરજન આટલા ફ્રૂટ લઈ જા. ઈના ચાચા આ ચીકુ જેવું બીજું કયું ફળ છે? ઈનાને દુકાનમાં ચીકુ જેવું એક બીજું ફ્રૂટ હતું એને પૂછે છે ફારૂક ચાચાને કે ચાચા આ ચીકુ જેવું બીજું કયું ફ્રૂટ છે? ફારૂક ચાચા કીવી છે તે વિદેશમાં થાય.
કીવી તો બધાએ જોઈ જ છે અત્યારે આ સીઝન કે અત્યારે આ સીઝન માં આવે ને કીવી એટલે એમ કહે છે કે આ ચીકુ જેવું ફ્રૂટ બીજું કોઈ છે તો ફાર્મર તેને એમ કહે છે કે કીવી છે એટલે એ ફ્રૂટ કીવી છે અને ક્યાં થાય છે તો કે આપણા દેશમાં થતું નથી એટલે કે વિદેશમાં થાય છે પછી ઈના ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું છે જો અહીં આવ્યું છે ચિત્ર એટલે કે ઈના એ દુકાનવાળા દાદાને પૂછે છે કે એ ફૂલ જેવું કયું ફ્રૂટ દેખાય છે એટલે ફાર્મર તેને એમ કહે છે એ ડ્રેગન ફ્રૂટ છે એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે કયું ફ્રૂટ છે તો કે ડ્રેગન ફ્રૂટ કાકા હા આવડે છે ને ગણપત કાકા એમ કે છે હા મને આવડે છે મીના આ હા 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 કાકા
એટલે કે કઈ નિશાળો શીખવા મારે શીખવું છે પરમત કાકા બેટા તું પહેલા મોટી થઈ જા પછી ગાડી શીખજે પરમત કાકા એમ કહે છે મીના ધોજી નાની છો પહેલા મોટી થઈ જા પછી ગાડી શીખજે મીના સારું સારું થેન્ક યુ કાકા મીના થેન્ક યુ એનો આભાર માને છે કે હું પહેલા મોટી થઈ જઈશ પછી હું ગાડી શીખીશ પછી જો બાજુના પેજમાં અલગ હોય તેની ફરતે રાઉન્ડ કરો તે તમારે જાતે રાઉન્ડ કરવાના છે ગાડી ડ્રાઈવર પાના અને સ્ત્રીયાધારણ જે અલગ હોય એની ફરતે રાઉન્ડ કરવાનું એવી રીતે જ્યારે મધ્ય તમને અલગ શબ્દ લાગતો હોય એની ફરતે રાઉન્ડ કરવાનું છે અને પછીના પ્રશ્નમાં જો સાતમું કોળંબો કોણ વાપરે તો કે કડિયા અને આઠમું છેલ્લું એરણ કોણ વાપરે તો કે લુહાર પછી બીજું તો કે ધોબી
एक जगह पण करी शके अने आपणे रूपी जावो होय तो आपणी घरे